हूँ महेश पटेल, विजयनगर सेकेंडरी स्कूल नारायणपुरा अहमदाबाद, मां धोरण 11 ने 12 विज्ञान प्रवाह में गणित शास्त्र नो अभ्यास करावडाऊ छु। मित्रों, धोरण 12 विज्ञान प्रवाह ना गणित शास्त्र ना प्रकरण नंबर 5 सातत्य अने विकलन में छेले तास नंबर 5 में आपने स्वाध्याय 5.4 ना दाखला गण्या हता। आजे आपने स्वाध्याय 5.5 ना दाखला नी गणतरी करीशुं। तो मित्रों, अगौना तास नंबर 5 में जणाव्या प्रमाणे જ્યારે જ્યારે બે થી વધારે વિધેયોનો ગુણાકાર હોય તો લોગ લઈને આપણે એ દાખલો ગણી શકીએ છીએ, અને ચલની ઉપર ચલવાળા દાખલા પણ આપણે લોગ લઈને ગણીએ છીએ। તો ચાલો મિત્રો, સ્વાધ્યાય 5.5નો દાખલા નંબર 1, આપેલા વિધેયના એક્સની સાપેક્ષે વિકલિત મેળવો। cos x into cos 2x into cos 3x, तो एनु सॉल्यूशन से मित्रों जुजो अँ आग एनु सॉल्यूशन में आपने y बराबर cos x into cos 2x into cos 3x लीधा है। तो मित्रों, अँ आग आपने बन्ने बाजू log लेता, લોગ વાય બરાબર લોગ કોસ એક્સ લોગ કોસ 2x ઇન્ટુ લોગ કોસ 3x। હવે આપણે લોગ એ ગુણ્યા બી ગુણ્યા સી જોઈ શકો છો, અહીંયા તમે લોગ એ ગુણ્યા બી ગુણ્યા સી એનો નિયમનો ઉપયોગ કરીએ તો લોગ લોગ કોસ એક્સ પ્લસ લોગ કોસ 2x પ્લસ લોગ કોસ 3x, લઘુગણકના નિયમનો ઉપયોગ કર્યો છે આપણે મિત્રો। હવે આપણે બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા, લોગ વાયનું વિકલન 1/y dy/dx, પછી આ બાજુ તમે જુઓ લોગ કોસ એક્સનું વિકલન 1/cos x ઇન્ટુ d/dx cos x પ્લસ લોગ કોસ 2xનું વિકલન 1/cos 2x ઇન્ટુ d/dx cos 2x, અને છેલ્લું પદ જે લોગ કોસ 3x છે એનું વિકલન થાય 1/cos 3x ઇન્ટુ d/dx cos 3x। તો મિત્રો, હવે આપણે સાદુરૂપ આપીએ તો વાય સામે લઈ જતા વાય ઇન્ટુ, હવે અહીં જોજો કોસનું વિકલન -sin ભાગ્યા કોસ એક્સ, એ રીતે કોસ 2xનું વિકલન -sin 2x ઇન્ટુ 2xનું વિકલન, અને કોસ 3xનું વિકલન -sin 3x ઇન્ટુ 3 ભાગ્યા છેદમાં કોસ 3x। વાયની કિંમત પાછી મૂકતા તો માઇનસ ચિહ્ન બંધના બધામાંથી કોમન લેતા જોઈ શકો છો કે બધા જ પદોમાંથી માઇનસ કોમન લીધો છે આ। તો અહીં આગળ આપણે -cos x -cos 2x cos 3x -tan x, કેમ ટેન એક્સ થયું જુઓ, સાઇન ભાગ્યા કોસ એટલે ટેન, સાઇન 2x ભાગ્યા કોસ 2x એટલે ટેન 2x, સાઇન 3x ભાગ્યા કોસ 3x એટલે ટેન 3x। તો આ રીતે એનું સોલ્યુશન મળી જાય છે। હવે મિત્રો, દાખલા નંબર 2 જોઈએ, આપેલા વિધેયનું એક્સની સાપેક્ષે વિકલન કરો। અંડર રૂટ એક્સ માઇનસ વન ગુણ્યા એક્સ માઇનસ 2 છેદમાં એક્સ માઇનસ 3 ગુણ્યા એક્સ માઇનસ 4 ગુણ્યા એક્સ માઇનસ 5। તો સૌથી પહેલાં આપેલા વિધેયને આપણે વાય કહી દેતા, તો વાય બરાબર અંડરરૂટ એક્સ માઇનસ 1 એક્સ માઇનસ 2 એક્સ માઇનસ 3 ભાગ્યા એક્સ માઇનસ 3 એક્સ માઇનસ 4 એક્સ માઇનસ 5। બંને બાજુ લોગ લઈશું એટલે આપણે આ પરિણામ પર આવીશું। ધ્યાન રાખજો, લોગ વાય બરાબર
लॉग वाय बराबर रूट जे छे रूट ए घात में लॉगना नियम प्रमाण आगे आत वन बाय टू लॉग एक्स माइनस वन एक्स माइनस टू एक्स माइ भाग एक्स माइनस थ्री एक्स माइनस फोर एक्स माइनस फाइव हमें लॉग ए बाय बी ना नियम प्रमाण आगे वीए तो वन बाय टू तो हतो ज आ बने गुणाकार है एटले सरवारो એટલે અહીં આગળ આપણે લોગ એક્સ વત્તા એક્સ ઓછા એક વત્તા લોગ એક્સ ઓછા બે ભાગ્યા છેદમાં જે પદ હતું એ ત્રણેયના લોગનો સરવાળો પણ બાદ બાકી આવે એટલે માઇનસ થશે બધા પદો એટલે માઇનસ લોગ એક્સ માઇનસ થ્રી લોગ એક્સ માઇનસ ફોર એવી જ રીતે આગળ વધીએ તો લોગ એક્સ માઇનસ ફાઈવ હવે લોગ વાયનું બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરતાં લોગ વાયનું વિકલન વન અપોન વાય ડીવાય બાય ડી એક્સ વન બાય ટુ એમના એમ હવે અહીંયા તમે જુઓ આ પદ જે હતું લોગ એક્સ માઇનસ વનનું વિકલન વન અપોન એક્સ માઇનસ વન થશે એવી રીતે લોગ એક્સ માઇનસ ટુનું વિકલન વન અપોન એક્સ માઇનસ ટુ એવી જ રીતે માઇનસ લોગ એક્સ માઇનસ ત્રણનું વિકલન વન અપોન એક્સ માઇનસ થ્રી એવી જ રીતે લોગ એક્સ માઇનસ ફોરનું વિકલન વન અપોન એક્સ માઇનસ ફોર એવી જ રીતે લોગ એક્સ માઇનસ ફાઇવનું વિકલન વન અપોન એક્સ માઇનસ ફાઇવ હવે મિત્રો વાયને સામે લઈ ગયા એટલે વાય બાય ટુ અને કૌંસમાં જે પદો છે એમના એમ વાય એટલે વાયની જે કિંમત છે એ કિંમત આપણે પાછી મૂકીએ છીએ વાયની કિંમત પાછી મૂકતા એટલે વન બાય ટુ અંડર રૂટ એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ અપોન એક્સ માઇનસ થ્રી અપોન એક્સ માઇનસ ફોર અપોન એક્સ માઇનસ ફાઇવ અને આ જે પદ છે એ તો પદ તો ખરું જ કૌંસવાળું પદ જે છે એમના એમ આ એનો જવાબ થશે હવે મિત્રો દાખલા નંબર આપણે ત્રીજાની ચર્ચા કરીશું લોગ એક્સ ગુણ્યા કોસ એક્સ આમ તો બે વિધેયોનો ગુણાકાર છે એટલે તમે આ દાખલો બે રીતે ગણી શકશો પહેલું વિધેય એમના એમ બીજાનું વિકલન વત્તા બીજું એમના એમ પહેલાંનું વિકલન આ રીતે પણ ગણી શકાય પણ અહીંયા બંને બાજુ લોગ લઈને દાખલો ગણેલો છે મિત્રો તો બંને બાજુ લોગ લેતા લોગ વાય બરાબર કોસ એક્સ ઇન્ટુ લોગ કોસ એક્સ એક્સની સાપેક્ષે વિકલન કરતા લોગ વાયનું વિકલન વન અપોન વાય ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ પહેલું વિધેય એમના એમ હવે જો અહીંયા લોગ લીધેલો છે લોગ કોસ એક્સ અહીંયા એક પદ અહીંયા લખવાનું રહી ગયું છે તમે જોઈ શકો છો એક જ મિનિટ કે અહીંયા લોગ લીધો છે એટલે અહીંયા આવશે લોગ કોસ વાય આ લોગ વાય બરાબર લોગ કૌંસમાં કોસ એક્સ વત્તા લોગ લોગ એક્સ લોગ એક્સ અહીંયા ઇન્ટુ છે એટલે લોગ કોસ એક્સ એટલે લોગ કોસ એક્સ અહીંયા લોગ કોસ એક્સ આવશે મિત્રો લોગ કોસ એક્સ વત્તા લોગ લોગ એક્સ એટલે અહીંયા આગળ વાય લોગ વાયનું વિકલન વન અપોન વાય અહીંયા પદ આ ધ્યાન રાખજો આ પદ આ છે આ પ્રમાણે લોગ કોસ એક્સ વત્તા લોગ લોગ એક્સ આ પદ છે ધ્યાન રાખજો ચલો હવે અહીંયા પહેલું અહીંયા લોગ કોસ એક્સનું વિકલન વન અપોન એક્સ સીધું વિકલન કર્યું હોય તો પણ ચાલે એવું હતું તો કોસ એક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ લોગ લોગ એક્સ વત્તા જો મિત્રો અહીંયા એક રકમમાં થોડીક મિસ્ટેક છે તમને બતાવી દઉં પહેલાં આ જે રકમ છે એ લોગ એક્સ
रेस टू कॉस एक्स है। रकम में भूल है लखवामा, आ रकम एक्चुअली आवी छे लॉग एक्स नी ऊपर कॉस एक्स घात छे। पछी बन्ने बाजू लॉग लीए ले लॉग वाई बराबर घात आगर आती रहे कॉस एक्स इंटू लॉग एक्स, लॉग लॉग एक्स बराबर आ रकम छे लॉग एक्स रेस टू कॉस एक्स। हवे मित्रों जो अँ आगर लॉग वाय वायनु विकलन अँ गुणाकारनो नियम लॉग कॉस एक्स एमना एम कॉस एक्स एमना एम लॉग लॉग एक्स नु विकलन वत्ता बीजू विधेय एटले लॉग लॉग एक्स एमना एम कॉस एक्स नु विकलन। तो अँ आगर आपणे मित्रों आगळ वधीए तो जुओ कॉस एक्स वाय सामे आपी दीधो कॉस एक्स लॉग लॉग एक्स तो विकलन वन अपॉन लॉग एक्स चेन रूल प्रमाणे आपणे लॉग एक्स तो विकलन बाकी रह्यू लॉग एक्स नु प्लस लॉग लॉग एक्स कॉस तो विकलन माइनस साइन एक्स। तो अहीं आगळ जवाब आवशे वाय एटले जो रकम मैं कह्युं ते प्रमाणे लॉग एक्स रेस टू कॉस एक्स छे। तो लॉग एक्स रेस टू कॉस एक्स भाग्या एक्स लॉग एक्स कॉस एक्स भाग्या जो कॉस एक्स भाग्या लॉग एक्स अने लॉग एक्स विकलन वन अपॉन एक्स माइनस साइन एक्स लॉग लॉग एक्स माइनस साइन एक्स लॉग लॉग एक्स एनो जवाब थशे मित्रों। हवे दाखला नंबर जो चौथो दाखलो एक्स रेस टू एक्स माइनस टू रेस टू साइन एक्स नो विकलन। तो मित्रों अहीं आगळ जुओ आपेला विधेयने आपणे वाय कहता वाय बराबर एक्स रेस टू एक्स माइनस टू रेस टू साइन एक्स। हवे आपणे पहेलू विधेय जे छे एने आपणे यू कहता आने यू कहीशू अने आने वी। तो वाय बराबर यू माइनस वी ज्यां यू एटले एक्स रेस टू एक्स अने वी एटले टू रेस टू साइन एक्स। मित्रों डीवी बाय मित्रों डीवी डीवाय बाय डी एक्स એટલે ડી યુ બાય ડી એક્સ માઇનસ વી બાય ડી એક્સ। હવે આપણે ડી યુ બાય ડી એક્સ શોધીશું તો આપણે જે આ યુ લીધો છે તો બંને બાજુ લોગ લેતા લોગ યુ બરાબર ઘાત આગળ એટલે એક્સ લોગ એક્સ ઘાતનો નિયમ લોગનો એક્સ પ્રત્યે વિકલન કરતા હવે એક્સ પ્રત્યે યુ એ એક્સનું વિધેય છે એટલે લોગ એક્સ લોગ યુનું વિકલન વન અપોન એક્સ વન અપોન યુ અરે અને યુનું વિકલન ડી યુ બાય ડી એક્સ। પહેલું એક્સ વિધેય એમના એમ લોગ એક્સનું વિકલન પ્લસ લોગ એક્સ એમના એમ એક્સનું એક્સ પ્રત્યે વિકલન। હવે અહીંયા યુ સામે આપી દેતા એટલે ડી યુ બાય ડી એક્સ બરાબર યુ એક્સ લોગ એક્સનું વિકલન વન અપોન એક્સ લોગ એક્સ એક્સનું વિકલન વન। તો મિત્રો આ પ્રમાણે ડી યુ બાય ડી એક્સ આપણને જે મળ્યો છે એ એક્સ રેસ ટુ એક્સ વન પ્લસ લોગ એક્સ। મિત્રો મારે અહીંયા એક ચર્ચા કરવી છે કે જ્યારે જ્યારે એક્સ રેસ ટુ એક્સ હોય માની લો કે આ એક્સ રેસ ટુ એક્સ છે હવે એનું ડાયરેક્ટ વિકલન તમે લખી શકશો એક્સ રેસ ટુ એક્સ વન પ્લસ લોગ એક્સ। હવે આપણે વી લીધો તો વી બરાબર ટુ રેસ ટુ સાઇન એક્સ। તો અહીંયા ટુ એટલે અચળ છે અચળની ઉપર સાઇન એક્સ એટલે ચલ એટલે અચળની ઉપર ચલ હોય તો એ રેસ ટુ એક્સનું વિકલન કરીએ એ પ્રમાણે એટલે એક્સ પ્રત્યે વિકલન કરતાં dv by dx બરાબર 2 રેસ ટુ સાઇન એક્સ એટલે a રેસ ટુ એક્સ ઇન્ટુ a એટલે લોગ 2 બે ઝી ચેન રૂલ પ્રમાણે સાઇન એક્સનું વિકલન બાકી। તો અહીંયા જવાબ આવશે મિત્રો અહીંયા આગળ જુઓ જવાબ તમારો આવશે અહીંયા જવાબ જે આવશે એ 2 રેસ ટુ સાઇન એક્સ લોગ 2 અને સાઇનનું વિકલન કોસ એક્સ। તો આ પ્રમાણે dv by dx। હવે મિત્રો આપણે dy by dx શોધવાનો હતો તો dy by dx બરાબર du by dx માઇનસ dv by dx જો dy by dx બરાબર du by dx માઇનસ dv by dx એમાં du by dx એટલે x રેસ ટુ x 1 પ્લસ લોગ x અને dv by dx એટલે 2 રેસ ટુ સાઇન x લોગ 2 કોસ x। તો આ રીતે દાખલો ગણાય ચોથો દાખલો પૂરો થયો। મિત્રો દાખલા નંબર પાંચ
आपेला विधेयनू आपणे एक्सनी सापेक्षे विकलन करवानो छे। तो जो आ रकम छे अहींया एक्स प्लस त्रण नो वर्ग इंटू एक्स प्लस फोर नो घन इंटू एक्स प्लस फाइव नी चार घात। तो जो अहींया त्रण पदों गुणाकारना छे, अहींया जोई शको छो तमे पहेलू पद, बीजू पद, त्रीजू पद। तो मित्रों अहींया अगर बंने बाजू लॉग लेता तो पहला आपेला विधेयने वाय कही दीधुं, वाय बराबर एक्स प्लस त्रण नो वर्ग इंटू एक्स प्लस फोर नो घन इंटू एक्स प्लस फाइव नो घन। हवे अहींया अगर आपणे बंने बाजू लॉग लेता ले लॉग वाय बराबर लॉग कौंस में जे पदों छे एमना एम। हवे ए गुण्या बी गुण्या सी, जो आ ए गुण्या बी गुण्या सी ए लॉग ए गुण्या बी गुण्या सी हो तो लॉग ए, जो तो टू लॉग दरेक माथी जो अहीं सादरूप आप्युं छे लॉग ए એમાં ટુ ઘાત આગળ એટલે ટુ લોગ એક્સ પ્લસ થ્રી પ્લસ અહીંયા શું આવશે પ્લસ અહીંયા પ્લસ આવશે મિત્રો પ્લસ એવી રીતે ત્રણ આગળ આવતો રહ્યો થ્રી લોગ એક્સ પ્લસ ફાઇવ એવી જ રીતે અહીંયા જો ત્રીજું પદ છે એમાં ગુણાકાર છે એટલે સરવારો આવશે લોગ લઈશું એટલે અહીંયા પ્લસ ઘાત આગળ એટલે ફોર લોગ એક્સ પ્લસ ફાઇવ। હવે મિત્રો જો અહીંયા આગળ આપણને આ વિધેયનું વિકલન કરવાનું છે, ચલો લોગ વાયનું વિકલન વન અપોન વાય ડીવાય બાય ડી એક્સ। હવે આપણે આ પદોનું વિકલન ટુ અચળ, લોગ એક્સનું વિકલન વન લોગ એક્સ પ્લસ ત્રણનું વિકલન વન અપોન એક્સ પ્લસ થ્રી, એવી જ રીતે વત્તા ત્રણ એ ત્રણ લોગ એક્સ વત્તા ચારનું વિકલન વન અપોન એક્સ વત્તા ચાર, એવી જ રીતે ચાર લોગ એક્સ વત્તા પાંચ વિકલન ફોર અપોન એક્સ પ્લસ ફાઇવ। તો આ પ્રમાણે આપણો વાય જે છે એ સામે લઈ જતા એટલે વાય ઇન્ટુ આ રકમનું જે પદ છે એ રકમનું પદ એ અહીંયા મૂકી લે છે જવાબનું પદ, વાયની કિંમત પાછી મૂકતા એક્સ પ્લસ ત્રણનો વર્ગ ગુણ્યા એક્સ પ્લસ ફોરનો ઘન ગુણ્યા એક્સ પ્લસ ફાઇવની ચાર ઘાત, અને પાછળનું જે રકમ છે એ જવાબનું પદ છે ટુ અપોન એક્સ પ્લસ થ્રી પ્લસ થ્રી અપોન એક્સ પ્લસ ફોર પ્લસ ફોર અપોન એક્સ પ્લસ ફાઇવ। હવે અહીંયા મિત્રો જો આગળ વધુ હોય જવાબમાં આ પદનું સાદરૂપ આપ્યું છે, ત્રણ જે અવયવો છે એ લસા તરીકે લીધા છે, જોઈ લો અહીંયા એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ ફાઇવ એક્સ પ્લસ ફોર લસા, એટલે અહીંયા બેની જોડે કોણ ગુણાશે એક્સ પ્લસ ફોર ગુણ્યા એક્સ પ્લસ ફાઇવ, ત્રણની જોડે કોણ ગુણાશે તો એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ ફાઇવ, ચારની જોડે કોણ ગુણાશે તો ચારની જોડે ગુણાશે એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ ફોર, અને પછી એનું વિસ્તરણ તમે આપો તો પણ એ જવાબ આપી શકશો। તો અંદરના વિસ્તરણ થશે નાઇન એક્સ સ્ક્વેર વત્તા ટેન એક્સ વત્તા એકસો તેત્રીસ। તો મિત્રો આ હતો દાખલા નંબર પાંચ। હવે દાખલા નંબર છ જોઈએ મિત્રો, તો જો રકમ છે એક્સ પ્લસ વન અપોન એક્સ રેસ ટુ એક્સ પ્લસ એક્સ રેસ ટુ વન પ્લસ એક્સ રેસ ટુ વન પ્લસ વન અપોન એક્સ। તો મિત્રો જો અહીંયા આગળ આ પહેલું જે પછીમાં આધાર તરીકે ચલ છે અને એની ઘાતમાં જે એક્સ છે એ પણ ચલ છે, બીજા પદમાં પણ આધાર એક્સ છે અને ઉપર ઘાત છે પણ ચલ છે, એટલે એને આપણે ચલની ઉપર ચલ ઘાત હોય ચલની ઉપર ચલ ઘાતવાળા દાખલા હોય તો તમારે લોગ લેવું પડે। તો એ લોગ લેવાની વાત કરીશું આપણે। તો જો આપેલા પદને પહેલાં તો વાય કહેતા, હવે પહેલું પદ છે ને યુ કહ્યું છે આપણે, આ યુ અને આ વી બરાબર, તો વાયનું વિકલન એક્સ પ્રત્યે ડીવાય બાય ડી એક્સ, યુનું ડી યુ બાય ડી એક્સ, વીનું ડીવી બાય ડી એક્સ। મિત્રો આગળ વધીએ તો પહેલાં યુ લઈશું, યુ બરાબર આપણી રકમની અંદર એક્સ પ્લસ વન અપોન એક્સ રેસ ટુ એક્સ। તો બંને બાજુ લોગ લેતા લોગ યુ બરાબર ઘાત આગળ એટલે એક્સ આગળ લોગ એક્સ પ્લસ વન અપોન એક્સ, આ રકમ થશે આપણી। હવે આગળ વધીએ, એક્સ પ્રત્યે વિકલન કરીશું એટલે
यू नू वन अपॉन यू डी यू बाय डी एक्स, पहलू एम ना एम डी बाय डी एक्स लॉग ऑफ एक्स प्लस वन अपॉन एक्स नू विकलन, एवी रीते बीजू एम ना एम लॉग एक्स प्लस वन अपॉन एक्स अने एक्स नू एक्स प्रत्ये विकलन। हवे आगळ वधीए तो जुओ यू जे छे ए सामे आपी दीधो ले यू एक्स अपॉन लॉग एक्स प्लस वन अपॉन एक्स नू विकलन वन अपॉन एक्स प्लस वन अपॉन एक्स इंटू चेन रूल प्रमाणे डी बाय डी एक्स एक्स प्लस वन अपॉन एक्स नू विकलन वत्ता चलो लॉग एक्स प्लस वन अपॉन एक्स एम ना एम तो एक्स नू एक्स प्रत्ये विकलन वन। हवे आगळ वधीए तो जुओ यू ની કિંમત આપણે પાછી મૂકી દીધી એક્સ પ્લસ વન અપોન એક્સ રેસ ટુ એક્સ, સાદુરૂપ આપીએ તો આ જે એક્સ છે આ પદ એક્સ વાળું એ ઉપર જશે એટલે એક્સ વર્ગ આપણે એક્સ વર્ગ વત્તા એક લસા લીધો છે, છેદમાં અહીંયા એક્સનું વિકલન વન, વન અપોન એક્સનું વિકલન વન અપોન એક્સનું વિકલન વન અપોન એક્સનો વર્ગ થશે આ, પ્લસ લોગ એક્સ પ્લસ વન અપોન એક્સ અને આનો જવાબ વન હતો। હવે એક્સ પ્લસ એટલે અંતિમ જવાબ જુઓ એક્સ પ્લસ કોનો ડીયુ બાય ડીએક્સ તો એક્સ પ્લસ વન અપોન એક્સ રેસ ટુ એક્સ એક્સ વર્ગ ઓછા એક અપોન એક્સ વર્ગ વત્તા એક વત્તા લોગ ઓફ એક્સ પ્લસ વન અપોન એક્સ, આ આપણને ડીયુ બાય ડીએક્સ મળ્યો છે બરાબર। હવે એવી જ રીતે ડીવી બાય ડીએક્સ શોધીશું તો વી બરાબર એક્સ પ્લસ વન અપોન એક્સ રેસ ટુ વન પ્લસ વન અપોન એક્સ, બંને બાજુ લોગ લેતા લોગ વી બરાબર, હવે આ ઘાત છે ઘાત લોગના નિયમ પ્રમાણે આગળ આવતી રહેશે લોગ એક્સ, બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરતા લોગ વીનું વિકલન વન અપોન વી ડીવી બાય ડી એક્સ, ગુણાકારનો નિયમ પહેલું એમના એમ બીજાનું વિકલન વત્તા બીજું એમના એમ પહેલાંનું વિકલન। હવે સાદુરૂપ જુઓ વી સામે આપી દીધો એટલે વી ઇન્ટુ એક્સ પ્લસ વન અપોન એક્સ લોગ એક્સનું વિકલન વન અપોન એક્સ, તો મિત્રો અહીંયા આ એક્સ પ્લસ વન અપોન એક્સ છે આ। હવે આગળ વધીએ તો લોગ એક્સ ઇન્ટુ એક્સનું વિકલન અહીંયા આગળ લોગ એક્સ એક્સનું વિકલન અહીંયા આવશે વન આનું વિકલન વન માઇનસ આ પદ જોઈએ ફરીથી લખીએ વન માઇનસ વન અપોન એક્સ વર્ગ થશે આ વન અપોન વન માઇનસ એક્સ વર્ગ। હવે એનું સાદુરૂપ વીની કિંમત પાછી વી એટલે એક્સ રેસ ટુ વન પ્લસ વન અપોન એક્સ, હવે સાદુરૂપ જુઓ એનું સાદુરૂપ જે છે એ સાદુરૂપમાં એક્સ લસાલે એક્સ વર્ગ વત્તા એક ભાગ્યા એક્સનો વર્ગ જો પહેલું પદ માઇનસ આ માઇનસ ટૂંકમાં લોગ એક્સ કૌંસમાં એક્સ વર્ગ ઓછા એક ભાગ્યા એક્સ વર્ગ બરાબર છે, આ સાદુરૂપ થશે એનું, માટે આપણને ડીવી બાય ડીએક્સ મળી ગયો છે। હવે બંને પરિણામની કિંમત ડીવાય બાય ડીએક્સમાં મૂકતા તો આ ડીયુ બાય ડીએક્સની કિંમત આ ડીવી બાય ડીએક્સની કિંમત ડીવી બાય ડીએક્સ આ બધો જવાબ ડીયુ બાય ડીએક્સ અને ડીવી બાય ડીએક્સ એટલે અંતિમ જવાબ જે થશે એ ડીવાય બાય ડીએક્સ આ પ્રમાણે મળશે। મિત્રો હવે આપણે દાખલા નંબર 7 ઉપર આવીશું, લોગ એક્સ રેસ ટુ એક્સ વત્તા એક્સ રેસ ટુ લોગ એક્સનું વિકલન કરવું છે, તો આપેલા વિધેયને વાય કહેતા તો વાય બરાબર લોગ એક્સ રેસ ટુ એક્સ વત્તા એક્સ રેસ ટુ લોગ એક્સ, પહેલા વિધેયને આપણે યુ કહેતા બીજા વિધેયને વી કહેતા વાય બરાબર યુ પ્લસ વી, વાયનું એક્સ પ્રત્યે વિકલન ડીવાય બાય ડીએક્સ, યુનું એક્સ પ્રત્યે વિકલન ડીયુ બાય ડીએક્સ, વીનું એક્સ પ્રત્યે વિકલન ડીવી બાય ડીએક્સ, માટે યુ બરાબર હવે પહેલાં યુ લીધો લોગ એક્સ રેસ ટુ એક્સ ચલની ઉપર ચલ જો લોગ એક્સ ચલ છે એટલે ચલ રેસ ટુ ચલ ચલ રેસ ટુ ચલ આવેલી બંને બાજુ તમારે લોગ લેવાના, તો બંને બાજુ લોગ લેતા લોગ યુ બરાબર ઘાત આગળ એટલે એક્સ ઘાત આગળ જશે લોગ
लॉग एक्स। हवे बंने बाजू एक्स प्रत्ये विकलन करता लॉग यू नू विकलन वन अपॉन यू डी यू बाय डी एक्स। हवे पहलू विधेय एमना एम डी बाय डी एक्स लॉग लॉग एक्स विकलन वत्ता बीजू विधेय एमना एम लॉग लॉग एक्स अने एक्स नू एक्स प्रत्ये विकलन। तो अहीं आगर जवाब जुओ यू सामे आपी दीधो आ यू जे छे ए सामे लई गया एटले यू एक्स इंटू लॉग लॉग एक्स नू विकलन वन अपॉन लॉग एक्स इंटू चेन रूल प्रमाणे लॉग एक्स नू विकलन बाकी वत्ता लॉग लॉग एक्स एक्स नू एक्स प्रत्ये विकलन वन। तो मित्रों अहीं आगर आपणे यू नी किंमत पाछी मूकता लॉग एक्स रेस टू एक्स। चलो एक्स लॉग एक्स लॉग एक्स नू विकलन वन अपॉन एक्स लखी देवानुं छे अहीं प्लस लॉग लॉग एक्स अने अहीं वन। आ मित्रों आ जे छे ए जवाब तमारे वन अपॉन एक्स लखी देवानो एटले एक्स एक्स उड़ी जशे एटले जवाब शुं आवशे वन अपॉन लॉग एक्स वत्ता लॉग लॉग एक्स। फरीथी आ एक्स अपॉन लॉग एक्स हतुं लॉग एक्स विकलन वन अपॉन एक्स आ एक्स थयो। जो ફરીથી એક વખત આ એક્સ લોગ એક્સ હતું લોગ એક્સનું વિકલન વન અપોન એક્સ એટલે અહીંયા લોગ એક્સ વિકલન વન અપોન એક્સ લખવાનું છે આપણે વન અપોન એક્સ આ એક્સ એક્સ ઉડી ગયો એટલે જવાબ શું આવે વન અપોન લોગ એક્સ વત્તા લોગ લોગ એક્સ। એવી જ રીતે વી બરાબર એક્સ રેસ ટુ લોગ એક્સ બંને બાજુ લોગ લેતા લોગ વી બરાબર લોગ ઘાત આગળ લોગના નિયમ પ્રમાણે લોગ લોગ એક્સ હવે આનું વિકલન એટલે આ લોગ એક્સનો વર્ગ છે આમ તો બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરતાં લોગ વાયનું વિકલન વન અપોન વાય વન અપોન વી અરે ડીવી બાય ડી એક્સ વી છે। ચલો ઘાત આગળ ઘાતનો ઘટાડો એટલે ટુ લોગ એક્સ ચેન રૂલ પ્રમાણે લોગ એક્સનું વિકલન બાકી એટલે ટુ ચલો વીને સામે આપતા ચલો વીને સામે આપીએ વીને સામે આપીએ એટલે શું થાય જુઓ તો વી સામે લઈ જતા એટલે વી ઇન્ટુ ટુ લોગ એક્સ વિકલન વન અપોન એક્સ એટલે આ એનો ડીવી બાય ડી એક્સ વીની કિંમત પાછી એક્સ દીશું લોગ એક્સ અને ઇન્ટુ ટુ લોગ એક્સ ભાગ્યા એક્સ। આ પરિણામ એક અને બે ટૂંકમાં બે અને ત્રણ પરિણામ જે છે ત્રીજા નંબરનું અને હમણાં પેલું મેળવ્યું હતું બીજા નંબરનું આ બંને પરિણામની કિંમત પરિણામ નંબર એકમાં મૂકતા એટલે ડીવાય બાય ડી એક્સ આપણને જે મળે છે એ ડીવાય બાય ડી એક્સ લોગ એક્સ રેસ ટુ એક્સ વન અપોન લોગ એક્સ પ્લસ લોગ લોગ એક્સ આ ડી યુ બાય ડી એક્સ હતો વત્તા આ આપણને જે મળ્યો છે એ ડીવી બાય ડી એક્સ એટલે આ રીતે તમારો જવાબ પૂર્ણ થશે અહીંયા આપેલા દાખલા માટે। હવે દાખલો આગળ છે જુઓ એક હવે અહીંયા થોડુંક સાદરૂપ આપીશું જુઓ સાદરૂપ એવી રીતે આપ્યું છે કે લોગ એક્સ લસા લીધો છે અંતિમ જવાબ જુઓ લોગ એક્સ લસા એટલે આ પદ અહીંયા ગુણાશે એટલે લોગ એક્સ ઇન્ટુ લોગ 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 એક્સ લસા જે બહાર ગયો એટલે લોગ એક્સની ઘાતમાં એકનો ઘટાડો એટલે અહીંયા એકનો ઘટાડો। એવી જ રીતે બીજું પદ જુઓ પાછળ અહીંયા એક્સ જે છે પદ એટલે એક્સની લોગ એક્સ ઘાત છે આ એમાં ગુણ્યા વન અપોન એક્સ એટલે ઘાતમાં એક્સનો ઘટાડો થશે એટલે લોગ એક્સ માઇનસ વન ટુ ઇન્ટુ એક્સ રેસ ટુ લોગ એક્સ માઇનસ વન ગુણ્યા લોગ એક્સ તો હતું જ એ લોગ એક્સ। તો આ રીતે તમારે સાદરૂપ પણ આપેલું ચોપડીનો જવાબ લાવવા માટે આપ્યું છે। પ્રશ્ન નંબર આઠ સાઇન એક્સ રેસ ટુ એક્સ વત્તા સાઇન ઇન્વર્સ રૂટ એક્સ છે મિત્રો આનું વિકલન એક્સ પ્રત્યે કરવાનું છે તો આપેલા વિધેયને વાય કહેતા વાય બરાબર સાઇન એક્સ રેસ ટુ એક્સ વત્તા સાઇન ઇન્વર્સ રૂટ એક્સ। ચલો પહેલા વિધેયને આપણે યુ કહેતા આ બીજા વિધેયને આપણે વી કહેતા તો વાય બરાબર યુ પ્લસ વી વાયનું એક્સ પ્રત્યે વિકલન ડીવાય બાય ડી એક્સ બરાબર ડી યુ બાય ડી એક્સ વત્તા ડીવી બાય ડી એક્સ। હવે આપણે પહેલાં યુ લઈશું યુ બરાબર સાઇન એક્સ રેસ ટુ એક્સ ચલો અહીંયા જો સાઇન એક્સ એટલે ચલ છે આ ચલની ઉપર ચલ ઘાત હોય તો લોગ લેવો પડે મિત્રો તો લોગ લઈશું એટલે ચલ આગળ એટલે એક્સ આગળ બંને બાજુ લોગ લેતા લોગ યુ બરાબર એક્સ લોગ સાઇન એક્સ એટલે આ પ્રમાણે આપણો
यू थशे मित्रों। हवे यू आपने मड़ी गयो छे, बने बाजू लॉग लीधेल एक्स लॉग साइन एक्स, हवे बने बाजू एक्स प्रत्ये विकलन। चलो लॉग यू नू वन अपॉन यू डी यू बाय डी एक्स, पहलू विधेय एमना एम डी बाय डी एक्स लॉग साइन एक्स नू विकलन वत्ता लॉग साइन एक्स एमना एम अने एक्स नू एक्स प्रत्ये विकलन। हवे अहीं यू ने सामे आपी दीधो छे मित्रों, एटले यू चलो एक्स एमना एम लॉग साइन एक्स नू विकलन वन अपॉन साइन एक्स, साइन नू विकलन बाकी चेन रूल प्रमाण, वत्ता वत्ता लॉग साइन एक्स अने एक्स नू एक्स प्रत्ये विकलन वन छे। हवे तमे यू नी किंमत पाछी मूकी दीधी छे एक्स साइन एक्स रेस टू एक्स, एक्स कॉस एक्स भाग्या साइन एक्स वत्ता जो हवे साइन एक्स नू विकलन कॉस एक्स एटले एक्स कॉस एक्स भाग्या साइन एक्स, અને અહીં આગળ આપણને જે પદ આપ્યું છે એ જુઓ લોગ સાઇન એક્સ અને એક્સનું વિકલન વન હતું મિત્રો। આ ડીયુ બાય ડી એક્સ આપણે શોધી કાઢ્યું। આ હવે વી બરાબર સાઇન ઇનવર્સ રૂટ એક્સ, તો બંને બાજુ લોગ નથી લીધું, કેમ આ તો એક જ પદ છે, ચલ જ છે ખાલી, એટલે સાઇનને તમે સામે લઈ જતા એટલે સાઇન વી બરાબર રૂટ એક્સ। ચલો એક્સ પ્રત્યે વિકલન સાઇન વીનું કોસ વી, વીનું ડીવી બાય ડી એક્સ, રૂટ એક્સનું વિકલન વન અપોન ટુ રૂટ એક્સ। તો સાઇન ઇન્વર્સ રૂટ એક્સની કિંમત આપણી જોડે છે, તો અહીંયા અંડર રૂટ વન માઇનસ કોસ વીની જગ્યાએ અંડર રૂટ વન માઇનસ સાઇન સ્ક્વેર વી એટલે કોસ વર્ગ વી, એનું વર્ગમૂળ એટલે કોસ વી, એની કિંમત મૂકી ડીવી બાય ડી એક્સ એટલે વન અપોન ટુ રૂટ એક્સ। હવે સાઇન વી એટલે કેટલો, તો રૂટ એક્સ એટલે રૂટ એક્સનો વર્ગ એટલે અહીંયા આવશે એક્સ, એટલે આ પદ જે થશે એ રૂટ સાઇન ઇન વન માઇનસ એક્સ ડીવી બાય ડી એક્સ અને વન અપોન ટુ રૂટ એક્સ, માટે ડીવી બાય ડી એક્સ બરાબર વન અપોન ટુ રૂટ એક્સ અંડર રૂટ વન માઇનસ એક્સ। તો આ પરિણામ છે એ નંબર બે, બરાબર છે, અને પહેલું તમે જે શોધ્યું એને પરિણામ નંબર આપણે એક આપી દઈએ, એક અને બે આપણે પરિણામ વાયની કિંમતમાં મૂકતા આ કિંમતમાં મૂકી દઈએ ડીયુ બાય ડી એક્સ વત્તા ડીવી બાય ડી એક્સમાં, તો આ પ્રમાણે જવાબ આવશે ડીવાય બાય ડી એક્સ બરાબર સાઇન એક્સ રેસ ટુ એક્સ, એક્સ કોટ એક્સ વત્તા લોગ સાઇન એક્સ। પેલો જવાબ હતો, જો એ જવાબ ચેક કરવા જેવું છે, એક મિનિટ હો, આ રૂટ એક્સ જે છે બે રૂટ હોય તો ભેગો ગુણાકાર કરીને એક્સ ગુણ્યા વન માઇનસ એક્સ એટલે એક્સ વર્ગમૂળમાં એક્સ માઇનસ એક્સ વર્ગ થશે। તો આ રીતે તમે આની કિંમત અહીંયા પરિણામમાં મૂકેલી છે મિત્રો। આ પછી હવે પ્રશ્ન નંબર નવ, એક્સ પ્રત્યે વિકલન કરવાનું છે એક્સ રેસ ટુ સાઇન એક્સ, જો એક્સ રેસ ટુ સાઇન એક્સ સાઇન એક્સ રેસ ટુ કોસ એક્સ। ચલો આપેલા વિધેયને વાય કહેતા વાય બરાબર એક્સ રેસ ટુ સાઇન એક્સ વત્તા સાઇન એક્સ રેસ ટુ કોસ એક્સ। હવે ડીવાય બાય ડી એક્સ બરાબર આપણે આ વિધેયને યુ કયો છે, આ યુ છે એટલે યુનું વિકલન ડીયુ બાય ડી એક્સ, અને વી કયો છે એટલે વીનું વિકલન ડીવી બાય ડી એક્સ, અને નંબર એક કહી દીધો। હવે મિત્રો આપણે યુ બરાબર સાઇન એક્સ રેસ ટુ એક્સ રેસ ટુ સાઇન એક્સ, ચલો બંને બાજુ લોગ લેતા લોગ યુ બરાબર ઘાત આગળ આવતી રહેશે એટલે સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સ, એક્સ પ્રત્યે વિકલન કરતા લોગ યુનું વિકલન વન અપોન યુ અને ઇન્ટુ ડીયુ ડીયુ બાય ડી એક્સ છે ભાઈ, આ ડીયુ બાય ડી એક્સ, પહેલું વિધેય એમના એમ લોગ એક્સનું વિકલન પ્લસ લોગ એક્સ એમના એમ અને સાઇન એક્સનું વિકલન। ચલો સાઇન એક્સનું વિકલન કોસ એક્સ લોગ એક્સ એમના એમ, હવે પહેલાં પદમાં જુઓ સાઇન એક્સ એમના એમ લોગ એક્સ વિકલન વન અપોન એક્સ, બરાબર છે, એટલે યુની કિંમત પાછી આપતા યુ તરીકે મૂકી દેવો હોય તો એક્સ રેસ ટુ સાઇન એક્સ મૂકી દેવાનો, આ એક્સ રેસ ટુ સાઇન એક્સ। હવે વી લીધો, વી બરાબર સાઇન એક્સ રેસ ટુ કોસ એક્સ, ચલની ઉપર ચલ કહેવાય, સાઇન એક્સ પણ ચલ છે અને કોસ એક્સ પણ ચલ છે, સાઇન એક્સ પણ ચલ કોસ એક્સ પણ ચલ, એટલે બંને બાજુ લોગ લેતા લોગ વી બરાબર કોસ એક્સ ઘાત આગળ લોગ સાઇન એક્સ, બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરતા
અહીંયા લોગ વીનું વિકલન, આ લોગ વીનું વિકલન અહીંયા આવશે વન અપોન આ વી છે ભૈયા, આ વન અપોન વી ડીવાય બાય ડીવી બાય ડીએક્સ, શું લખાય ડીવી બાય ડીએક્સ બરાબર કોસ એક્સ પહેલું વિધેય એમના એમ લોગ સાઇન એક્સનું વિકલન વત્તા લોગ સાઇન એક્સ એમના એમ એટલે બીજું વિધેય એમના એમ કોસનું વિકલન. હવે મિત્રો જુઓ અહીંયા વિકલનની વાત કરીએ, કોસ એક્સ એમના એમ લોગ સાઇનનું વન અપોન સાઇન ચેન્દ્રુલ પ્રમાણે સાઇન એક્સનું વિકલન પ્લસ લોગ સાઇન એક્સ એમના એમ કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ. હવે આપણે સાદરૂપ આપો સાઇનનું વિકલન કોસ એક્સ એટલે કોસ વર્ગ એક્સ, જો અહીંયા એ લખવાનું રહી ગયું છે એટલે વી કૌંસમાં આ થશે સાઇન એક્સ વિકલન કોસ વર્ગ એક્સ એટલે કોટેક્સ ઇન્ટુ કોસ એક્સ. વત્તા લોગ સાઇન માઇનસ સાઇન એક્સ લોગ એક્સ બરાબર છે. હવે આ ડીવી બાય ડીએક્સ આપણને જે મળ્યું એ અને અગાઉ તમે જે ડીયુ બાય ડીએક્સ શોધેલું હતું ડીયુ બાય ડીએક્સ આ ડીયુ બાય ડીએક્સ હતું, આ બંને કિંમતો આપણે છેલ્લે ડીવાય બાય ડીએક્સમાં મૂકેલી છે મિત્રો. તો ડીવાય બાય ડીએક્સ બરાબર એક્સ રેઝ ટુ એક્સ સાઇન એક્સ અપોન એક્સ વત્તા કોસ લોગ એક્સ હતો વત્તા સાઇન એક્સ રેઝ ટુ આ ડીવી બાય ડીએક્સ હતો સાઇન એક્સ રેઝ ટુ કોસ એક્સ કોસ ઇન્ટુ કોટ એક્સ. હમણાં બતાવી મેં જો કોસ એક્સ ઇન્ટુ કોટ એક્સ કોસ એક્સ ઇન્ટુ કોટ એક્સ માઇનસ સાઇન એક્સ લોગ એક્સ માઇનસ સાઇન લોગ એક્સ. તો આ એનો જવાબ થશે મિત્રો. દાખલા નંબર 10 એક્સ રેઝ ટુ એક્સ કોસ એક્સ પ્લસ એક્સ વર્ગ વત્તા એક. જો મિત્રો આ દાખલાની ખાલી ચર્ચા કરી દઉં, સ્વપ્રયત્ને ગણજો. પહેલાં આપેલા વિધેયને વાય કહી દો, એમાં એક્સ રેઝ ટુ સાઇન એક્સ એ ચલની ઉપર ચલ થશે અને યુ કહી દો અને આને વી કહી દો. ચલો વીનું વિકલન સિમ્પલ છે, ભાગાકારનો નિયમ એટલે એ આવડી છે. આમાં યુ તરીકે તમે જુઓ લખ્યા છે, એમાં યુ તરીકે એક્સ રેઝ ટુ કોસ એક્સ બંને બાજુ લોગ લો એટલે લોગ યુ બરાબર એક્સ કોસ એક્સ જે છે એ ઘાતમાં છે એટલે એ ક્યાં આવશે આગળ આવતું રહેશે એક્સ કોસ એક્સ. ચલો વધ્યો કોણ તો લોગ એક્સ. ફરીથી જુઓ અહીંયા આગળ આ એક્સ કોસ એક્સ જે છે એ આગળ આવશે એટલે એક્સ કોસ એક્સ અને આધાર જે છે એનો લોગ લેવાનો. પછી બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરી અને તમે ડીયુ બાય ડીએક્સ શોધી કાઢજો. તો ડીયુ બાય ડીએક્સ આ પ્રમાણે મળશે તમને, સૂત્રનો કરતા કરવાનો આ ડીયુ બાય ડીએક્સ છે. યુની કિંમત પાછી મૂકી દેજો, પછી આ ડીયુ બાય થોડો મોટો જવાબ છે ધ્યાન રાખજો, આ ડીયુ બાય ડીએક્સ છે. એમાં જો આ યુની કિંમત પાછી મૂકેલી છે અને પછી જવાબ લખ્યો છે આ યુની કિંમત પાછી મૂકીને. હવે મિત્રો અહીં આગળ જુઓ, એ પ્રમાણે ડીયુ બાય ડીએક્સ અને ડીવી બાય ડીએક્સની કિંમત તમે મૂકી દેજો એટલે તમને ડીવાય બાય ડીએક્સ મળી જશે. હવે અહીંયા બે ત્રણ દાખલા બાકી છે, એ તાસ નંબર આપણે 7ની અંદર ચર્ચા કરીશું. તો મિત્રો અહીં આગળ આપણે પ્રકરણ નંબર 5નો આ તાસ નંબર 6 પૂર્ણ કર્યો છે. વધુ આપણે આગળ પ્રચલ વિધેયના દાખલાઓનું ગણતરીનું કામ તાસ નંબર 7માં કરીશું. જય હિન્દ, જય ભારત.